સરકારી સેવામાંથી નિવૃત્ત થયા પછી શું કરવું અને કેવી રીતે સમય પસાર કરવો તે ઘણા અધિકારીઓ અને કર્મચારીઓને મૂંઝવતો પ્રશ્ન હોય છે. પરંતુ આજે આપણે એક એવા અધિકારીની વાત કરવી છે કે જેમણે આરોગ્ય ખાતામાં મેડિકલ ઓફિસર તરીકે કારકિર્દીની શરૂઆત કરીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સુધીની સફર પૂર્ણ કરી નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ખીમાણા વાસ ગામે રહેતા નિવૃત્ત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર અરુણ આચાર્ય રિટાયરમેન્ટ પછી આરોગ્ય સેવા સાથે બાગાયતી ખેતી કરે છે. ખીમાણા વાસ ગામે ફાર્મ ઉપર રહેતા ડોક્ટર આચાર્ય સવારે વહેલા ઉઠી પોતાના ખેતરમાં વાવેલ ખારેકના રોપાઓની માવજતથી લઈ તેની સાર સંભાળ પણ લે છે. આ વિસ્તારના લોકોને નજીકમાં જ સારી આરોગ્ય સારવાર મળી રહે તે માટે તેમણે નિવૃત્તિના થોડાક જ દિવસો પછી વાવ સુઈગામ હાઈવે પર નાનકડી હોસ્પિટલ શરૂ કરી દીધી. સવારે 9 વાગે હોસ્પિટલ પહોંચી જઈ લોકોની સારવારમાં સતત કાર્યરત રહે છે. છેલ્લા 4 મહિનાથી COVID-19ની પરિસ્થિતિમાં પણ આ નિત્યક્રમ જાળવી રાખી તેમણે આ વિસ્તારના લોકોની સારવાર કરી છે. બાગાયતી ખેતી કરતા ડોક્ટર આચાર્યના ફાર્મની મુલાકાત લેવા જેવી છે. ઉડીને આંખે વળગે તેવી સરસ ચોખાઈ, પંખીઓના કલરવ અને ઇઝરાયલની ખારેકના છોડ ફાર્મની સુંદરતામાં વધારો કરે છે. એક મુલાકાતમાં ડોક્ટર અરુણ આચાર્યે જણાવ્યું કે જ્યારે હું નોકરીમાં હતો તે સમયે મારા પિતા શ્રી હરજીભાઈ વર્ષ 2010-11માં 5 એકર જમીનમાં 260 રોપાઓ ઇઝરાયલથી બરહી જાતિના છોડ કચ્છના મુંદ્રાથી લાવી ખારેકનું વાવેતર કર્યું હતું. એ સમયે એક છોડની 2700ની કિંમતમાં પડ્યો હતો. ખારકની બાગાયતી ખેતી માટે 1 રોપાદીઠ રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા ₹1250 લેખે સબસિડી મળી છે. 8-9 મીટરના અંતરે ખારેકના એક છોડને રોપવામાં આવ્યો છે. આ તમામ રોપાઓના થડમાં છાણિયું ખાતર નાખી સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી ખારેક પકવવામાં આવે છે. આ વિસ્તાર રણને અડીને આવેલો છે. આ વિસ્તારના પાણી થોડા મોળા છે, એટલે કે 400 TDS વાળું પાણી બોરમોથી આવે છે, પરંતુ એ પાણી ખારેકની ખેતીમાં સારું માફક આવે છે. તેમણે કહ્યું કે આ રણ વિસ્તારમાં પહેલાં તો ધૂળની ડમરીઓ જ ઉડતી હતી, હવે નર્મદાના નીર આવવાથી ખેડૂતો 3-3 પાક લેતા થયા છે અને કૃષિ ક્ષેત્રે નવું પરિવર્તન આવ્યું છે. ડોક્ટર આચાર્યનું કહેવું છે કે ખારક વાવ્યા પછી 4 વર્ષે આવક શરૂ થાય છે. ખારકના છોડની વચ્ચેની જગ્યામાં આંતર પાક તરીકે બાજરી, જુવાર, જીરું વગેરે પાકો વાવીએ છીએ. તેમણે કહ્યું કે શરૂઆતના સમયમાં માવજતના અભાવે ધાર્યું ઉત્પાદન મેળવી શકાતું નહોતું, પરંતુ હવે હું ફાર્મ પર રહેતો હોય તેની સાર સંભાળ અને માવજત કરું છું. એક છોડ પરથી 200 કિલો ખારેક ઉતારો આપે છે, જે અમે બજારમાં હોલસેલના ભાવે ₹50 વેચીએ છીએ તથા છૂટકમાં 80-100 રૂપિયાના ભાવે આ ખારેક વેચાય છે. તેમણે કહ્યું કે ખારેકના વાવેતરથી માતબર આવક થાય છે. તેમણે આ વિસ્તારના ખેડૂતોને ખારેકની ખેતી કરી સારી આવક મેળવવા અનુરોધ કર્યો છે. 2010-11માં મારા પિતાશ્રીની હયાતીમાં તેમણે એક ખજૂરનું વાવેતર કરવાનું વિચારેલું અને એમના ઇનિશિએશન મુજબ અમે ટોટલ 2 હેક્ટર એટલે કે 5 એકર જમીનમાં 260 રોપા બરહી ઇઝરાયલ ખારેકના બનાવેલા, જે 3 વર્ષ પછી આવવાના ચાલુ થઈ ગયેલા, પરંતુ યોગ્ય માવજત ન થતી હોય એ જે કંઈ આવતી હતી એ છોકરાઓએ ખાઈ અને પૂરું કરી દેતા હતા. છેલ્લા 2 વર્ષથી આનું ઉત્પાદન બરાબર મળવા માંડ્યું છે અને અમે એને માર્કેટમાં પણ મૂકી રહ્યા છીએ. માર્કેટમાં ગઈ સાલે વાવ અને થરાદમાં અમારી બરહી ઇઝરાયલી ખારેક બહુ સારું નામ મેળવ્યું હતું અને હું બીજા ખેડૂતોને પણ આ બાબતમાં હંમેશા પ્રોત્સાહિત કરતો રહું છું કે આપણે આ પ્રમાણેની ખારેકનો વાવેતર કરીએ તો આપણને સારું માવતર મળી રહે છે. એમાં બીજો ફાયદો આ છે કે એની આંતરખેડ બેની વચ્ચેની જે જગ્યા રહે છે 8 મીટર બાય 9 મીટરના ગાળાથી એને વાવવાની હોય છે, એટલે વચ્ચે જે ગાળો રહે છે એ ગાળામાં તમે બીજા ગમે તે પાક લઈ શકો છો.
અત્યાર સુધીમાં અમે આમાં બાજરી પણ વાવી છે, જુવાર પણ વાવી છે, શિયાળામાં ઘઉં, એરંડા અને જીરું બધું જ સિઝન આની વચ્ચેથી અમે લીધી છે. ચાલુ સાલે પણ વરસાદ થોડો ખેંચાયો છે, નહીં તો અમારો પ્લાન ટોટલ 5 એકરમાં મગ વાવવાનો હતો અને શિયાળામાં ઘઉં વાવવાનો અમારું પ્લાનિંગ છે. ખેતરમાં અમે જે તે વખતે બોર બનાવેલો છે અને એ બોરમાં 250 ફૂટે પાણી પણ જે ખારેકને જોઈએ છે એ પ્રમાણેનું જૂનું જેવું પાણી અમે ગામમાં પીતા હતા એ પ્રમાણેનું મોડું પાણી છે. 1400 થી 1600 TDS વાળું પાણી છે, એ પાણી પણ આ ખારેક માટે ખૂબ સારું ઉપયોગી છે.